નમસ્કાર ખેડૂત મિત્રો, હવે જીરુંમાં જે કાળીઓ આવતો હોય છે, કાળી ચરમી, તેનું એક કારણ એ પર રહેતું હોય છે કે શિયાળામાં જે ઝાકળ હોય આપણા ખેતરમાં સવારના પોરમાં, તે વધારે સમય જો ટકી રહે તો પણ તે આપણે કાળીઓ આવવાનું એક કારણ થઈ શકતું હોય. તેથી આજે હું તમને પ્રોડક્ટ વિશે જણાવવા જઈ રહ્યો છું કે તે તમે ઝાડકને મહદઅંશે અટકાવશે તમારા ખેતરમાંથી આવતા. તો હું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને ધાનુકાના એક પ્રોડક્ટ વેટસિન વિશે જણાવીશ. હવે આ વેટસિન શું છે? એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, આમ તો એક એડજુવન્ટ છે, કોઈ એક જંતુનાશક કે ફૂગનાશક નથી. હવે એ નારંગીના છાલમાંથી બનાવવામાં આવે છે. આનું મુખ્ય કામ શું છે? તમે કોઈ પણ ફૂગનાશક કે જંતુનાશક સાથે મિક્સ કરો એટલે એની અસરકારકતા 10-15% વધારી દે છે. અને બીજું એક કામ શું કરે છે, આ તમે જો જીરુના પાકમાં છંટકાવ કરો તો તે ઝાકળને તમારા જીરુના પાક ઉપર બેસવા દેતો નથી, એટલે કે ઝાકળનું પ્રમાણ ઘટી જાય છે. કઈ રીતના કામ કરે છે કે આ તેનું જે તેલી એક લેયર જીરુના પાકની ઉપર બનાવે છે, આ તેલી લેયર બનાવી દે, એના કારણે શું થાય કે જ્યારે ઝાકળ બેસે ત્યારે ઉપર બેસી નથી શકતો અને નીચે લસરી જાય છે, એટલે ઝાકળ નીચે હોઈ જાય છે, ઉપર જીરુના પાક ઉપર રહી નથી શકતો. હવે તમે કોઈ પણ જીરુના પાકમાં તો ફૂગનાશકનો 10-15 દિવસે એક સ્પ્રે લેતા જ હોય, અને યોગ્ય સમયે તમને એમ લાગે કે ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે તમારે આ વેટસિનનો ઉપયોગ કરી શકાય. વેટસિન ફૂગનાશક સાથે મિક્સ કરી તેનો ડોઝ છે 10 ml એક પંપ દીઠ રાખી અને તમે મિક્સ કરી અને આપી શકો. તેનાથી તમારે ફૂગનાશકની અસરકારકતા વધારે વધી જાય છે અને તમારે જે ઝાકળનો પ્રશ્ન હોય તે પણ મહદઅંશે સોલ્વ થાય છે. તેથી તમારા ખેતરમાં જે કાળીઓ આવવાની શક્યતા છે તે થોડી ઘણી ઘટી જાય છે. ધાનુકા કંપનીનું વેટસિન છે, તે 10 ml પંપ દીઠ માપ રાખી અને વાપરી શકો. અને આનો અસર એકવાર છંટકાવ પછી 10 દિવસ પછી તેની અસર રહે છે, અને 10 દિવસ પછી તમારે પાછું જો રિઝલ્ટ જોતું હોય તો પાછું તમારો ઉપયોગ કરવો પડે છે. આભાર, અને માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને નવા ખેડૂતો સુધી શેર કરજો જેથી તેને પણ માહિતી મળે. આભાર.